આજ કોરોના ચંગુલમાંથી લોકોને રાહત મળે તે માટે પોલીસનો વધુ એક પ્રયાસ છે. જી હા, જે ફેરિયાઓ હોય છે તેમને લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ફેરિયાઓને વ્યાજ કોરોના ચંગુલમાંથી મુક્ત કરાવ્યા બાદ પોલીસે રાહત આપવાની જાહેરાત કરી છે. પોલીસે ફેરિયાઓને સરકારી યોજના હેઠળ 10,000, 20,000, 50,000 સુધીની લોન આપવાનું શરૂ કર્યું છે અને જેમાં 12,000થી વધુ ફેરિયાઓએ લોન માટે ફોર્મ પણ ભર્યા છે. 4,200થી વધારે ફેરિયાઓની લોન મંજૂર થઈ ગઈ છે. તમામ ફેરિયાઓને લોનના ધિરાણપત્ર શનિવારે મુખ્યમંત્રીના હસ્તે સાયન્સ સિટીમાં આપવામાં આવશે. આ લોન મેળામાં 26,000થી વધારે લોકો હાજર રહેલા હતા. આ કાર્યવાહી દરમિયાન જે લોન અંગેના ફોર્મ ભરાવવામાં આવેલ હતા એ ફોર્મ મંજૂર થયેલ છે અને એ ફોર્મના જે મંજૂર થયેલ છે તેમના ધિરાણપત્ર વિતરણ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ છે. તો વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મિટિંગો પણ થઈ રહી છે. બૂથ મેનેજમેન્ટ ખાસ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના જિલ્લામાં બૂથ સશક્તિકરણની મિટિંગનું આયોજન. લોકસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણામંત્રી ભાગવત કરાડે જૂનાગઢમાં બૂથ કાર્યકરો હોદ્દેદારો સાથે મિટિંગ કરી. આ સાથે જ મિટિંગમાં બૂથ સમિતિના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ભાગવત કરાડે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને 400 બેઠક મળે તેવો આશાવાદ પણ તેઓ વ્યક્ત કર્યો છે. કમ સે કમ 400 લોકસભા કી જગા કૈસા ભારતીય જનતા પાર્ટી જીતે, ઇસીલીએ ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય नड्डा जी के नेतृत्व में भी काम कर रहे, तो मुझे पूरा भरोसा है जो गुजरात में सभी सीट हम भारी वोटों से जीतेंगे. वडोदरा में बीसीए